पाटण में बनशे भव्य खोडलधाम, 100 करोड़ ना खर्चे 100 वीघा जमीन में थशे संकुल नु निर्माण। उत्तर गुजरात ना पाटण में कागवड़ खोडलधाम जेवुज खोडलधाम बनशे। पाटण में उत्तर गुजरात ना प्रथम खोडलधाम नु मुख्यमंत्री भूपेन्द्र पटेल, उत्तर प्रदेश ना राज्यपाल आनंदीबेन पटेल अने खोडलधाम ट्रस्ट ना अध्यक्ष नरेश पटेले भूमिपूजन कर्यु। भूमिपूजन ना प्रसंगे राज्य ना मंत्रीओ, धारासभ्यो अने सांसदो सहित ना राजकीय आगेवानो हाजर रह्या। पाटण में बननारू आ खोडलधाम नु संकुल कुल 60-70 वीघा जमीन में निर्माण पामशे, जेमा 10-15 करोड़ ना खर्चे खोडल माताजी नु मंदिर तेमज 100 वीघा जमीन पर हॉस्पिटल, स्पर्धात्मक परीक्षा की तैयारी माटे नु ट्रेनिंग सेंटर बनावशे। आ उपरांत कृषि संशोधन केन्द्र सहित 4 प्रकल्पों नु पण निर्माण कराशे। आगामी 5 वर्ष में खोडलधाम बनीने तैयार थई जशे तेवो दावो करायो छे, जेनी पाछळ अंदाजे 100 करोड़ नो खर्च कराशे। महत्वनुं छे के गुजरात में कागवड़ खोडलधाम जेवा संकुलो 5 अलग अलग जग्याओ पर बनावानुं नक्की करायुं छे, जेमां अमदावाद, सूरत, स्टेच्यू ऑफ यूनिटी, अमरेली अने पाटणना संडेरनो समावेश करायो छे। भरूचमां महिलाओए तलवार रास रमी बोलावी रमझट, जमाव्यो आकर्षण। आसु नवरात्रिनी भरूच जिल्लामां ठेर ठेर उजवणी करवामां आवी छे, जेमां नवरात्रिना 9 दिवस दरमियान खेलैयाओ गरबा અને રાસ દ્વારા માં આદ્યશક્તિની આરાધના કરી રહ્યા છે। ત્યારે છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ગુજરાત રાજપૂત હિતવર્તક મંડળ ભરૂચ સંચાલિત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા રાજપૂત નવરાત્રી મહોત્સવ કરી રહ્યું છે અને 7મના દિવસે તલવાર રાસે આકર્ષણ જમાવ્યું। તલવાર રાસ ગરબાની રમઝટથી લોકો ચોંકી ગયા। 400થી વધુ રાજપૂત સમાજના નાના મોટા સૌ પરિવારજનો શૌર્ય અને રાજપૂત સંસ્કૃતિના પ્રતિક એવી તલવાર સાથે ગરબે ઘૂમી માં આદ્ય શક્તિની આરાધના કરી હતી। ન માત્ર યુવકો પણ આ તલવાર રાસમાં મહિલાઓએ પણ ભાગ લીધો। અહીં છેલ્લા 10 વર્ષથી તલવાર માટે બાળકોને તાલીમ અપાય છે। ગરબાની રમઝટ સાથે શક્તિ સ્વરૂપ માતાજીની અનોખી આરાધના કરી રાજપૂત સમાજના લોકોએ ધન્યતા અનુભવી હતી। મહિલાઓ પણ ગરબે રમતી હોય, પરંતુ વઢવાણની 200 વર્ષ જૂની ગરબીમાં માત્ર પુરુષો જ ગરબે રમે છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં વાઘેશ્વરી ચોકમાં 200 વર્ષ જૂની ગરબીનું આયોજન થાય છે। વર્ષો જૂના ગરબાની વિશેષતા એ છે કે ગરબીમાં માત્ર પુરુષો જ ગરબા રમે છે। વાઘેશ્વરી માતાજીના ગરબીમાં હજી પણ જૂની પરંપરા મુજબ ગરબા ગાવામાં આવે છે। બહાર રહેતા ભાઈઓ પણ નવરાત્રિ દરમિયાન વઢવાણમાં જ ગરબા ગાવા માટે આવે છે। આ ગરબામાં કોઈ જાતનું ડેકોરેશન કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો નથી, ફક્ત લાઇટના બલ્બ ઉપર અહીંયા ગરબા ગાવામાં આવે છે। આજના આધુનિક ગરબાના સમયમાં વઢવાણના સભ્યો દ્વારા ગવાતા ગરબા માતાજીની ભક્તિ કરવા માટે લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ફક્ત પુરુષો જ ગરબા ગાય છે, છતાં આ ગરબી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। તમે બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરતા તો જોયા હશે, પરંતુ દ્વારકાની એક શાળામાં ચાલુ ક્લાસે બાળકો ઘસઘસાટ ઊંઘી ગયા। નવરાત્રિના 9 દિવસ આખી રાત ગરબે રમી સવારે ઉઠવું ભારે પડી જાય, એમાં પણ સ્કૂલે જતા બાળકોને સવારે ઉઠાડવા માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય। પરંતુ જો સ્કૂલમાં તમને સુવા મળે તો? જી હા, દ્વારકાના હરિપરમાં બાળકો ચાલુ શાળાએ પૂરતી ઊંઘ કરી શકે તે માટે જબરો જુગાડ શોધી કાઢ્યો। દેવભૂમિ દ્વારકાના હરિપર ગામની સરકારી શાળાનો વિડીયો વાયરલ થયો। આ વિડીયોના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે। બાળકો મોડી રાત સુધી ગરબે થાકી જતા બાળકોને સ્કૂલમાં જ સુવડાવી દેવામાં આવ્યા। સવારે શાળાએ જતા જ બાળકો ક્લાસમાં ભરપૂર ઊંઘમાં હોય, ચાલુ ક્લાસે ઝોલા ખાતા હોવાથી હારીપર ગામની શાળામાં શિક્ષકે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રિસેસના સમયમાં બાળકોને સુવડાવી દીધા। જો કે બધા બાળગોપાલ પણ ભર ઊંઘમાં સૂઈ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। દફતર પર માથું રાખી બાળકો ઘસઘસાટ ઊંઘતા નજરે પડ્યા, બાળકોને પણ સ્કૂલમાં સુવાની મોજ પડી ગઈ।